નરેન્દ્રભાઈએ એક અભિયાન શરૂ કર્યું. નર્મદાનો ડેમ બનાવવા માટેની જવાબદારી 95 મીટરથી ઉપર છે, એના માટે અપાસ કરવા પડ્યા, એ આપણે બધા જાણીએ છીએ મિત્રો. અને ત્યારે જઈને આ યુપીએ સરકારે આપણને બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી હતી કે જ્યારે નરેન્દ્રભાઈ 51 કલાકના અપાસ કરવા પડ્યા હતા. અને હું નથી માનતી કે દેશના કોઈ વડાપ્રધાને કેન્દ્રની સામે પોતાના રાજ્યની સમસ્યાઓને દૂર કરવા માટે અપાસ કરવા પડ્યા હોય. એ નરેન્દ્રભાઈએ અપાસ કર્યા 1998ની અંદર, અને એના પછી 2001માં નરેન્દ્રભાઈ આવ્યા. અને ત્યાર પછી ધીરે ધીરે કરીને ગુજરાતનો વિકાસ કરવા માટેનું એક આયોજન એમણે ઘડ્યું. આપણે ડેમની ઊંચાઈ પણ વધારી, 2007-08ની અંદર ડેમની ઊંચાઈનું કામ આપણે પૂર્ણ કરી દીધું. અને ત્યાર પછી નરેન્દ્રભાઈ વારંવાર યુપીએની સરકારને આજીજી કરતા રહ્યા કે ડેમના દરવાજા મૂકવાની પરમિશન આપો, પરંતુ 8 વર્ષ સુધી ડેમના દરવાજા મૂકવાની પરમિશન ન આપી. મિત્રો, આખરે 2014ની 26મી મેના દિવસે નરેન્દ્રભાઈએ દિલ્હીમાં વડાપ્રધાન તરીકેના શપથ લીધા. ફાઇલ તો તૈયાર હતી મિત્રો, પણ ગુજરાતની પ્રજાને અન્યાય કરવો હતો. પાણી પીવા ન મળે, કિસાનને ખેતી કરવાનું પાણી ન મળે, અને એટલે જ રાજ્યની અંદર મોટા આંદોલનો થાય, મોદીની સામે આંદોલનો થાય, અને આખરે એમને ઘર ભેગા થવું પડે, એ પ્રકારનું એક ષડયંત્ર ગુજરાતની અંદર કોંગ્રેસ ચલાવતી હતી મિત્રો. પણ નરેન્દ્રભાઈ ગયા દિલ્હી, અને 17મા દિવસે મિત્રો, 17મા દિવસે નર્મદાના ડેમ ના દરવાજા મૂકવાની પરમિશન આપણને મળી ગઈ મિત્રો, મળી ગયો. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.